नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ધારીની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં 100 બેડની ઇન્ડો અમેરિકન સિસ્ટમની સમગ્ર ભારતમાં પ્રથમ મૂવેબલ હોસ્પિટલ બનશે. એક સપ્ટેમ્બરથી દિલ્હી અને મુંબઈની નવી ફ્લાઇટ શરૂ. એરપોર્ટ પરથી 8 ફ્લાઇટની અવર જવર. વડોદરામાં 119 દિવસ બાદ કોરોનાની ચુંગલમાંથી મુક્ત થયા પુષ્પાબેન. 77 દિવસ વેન્ટિલેટર પર રહ્યા. ગુજરાતમાં ગંભીર જળ સંકટના એંધણ. નર્મદા ડેમમાં માત્ર 45.40% પાણી. અમદાવાદના બોપલમાં જ્યાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ ગુંગરામણથી 2 શ્રમિકોના મોત નિપજ્યા. મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. સિનોર માંડવા જવાના માર્ગ પર ડસ્ટર ગાડીમાં લાગી આગ. વડોદરાથી માંડવા બાવા પ્યારે દરગાહ ખાતે દર્શનાર્થે આવ્યો હતો પરિવાર. દર્શનાર્થે જતા સમયે લાગી ડસ્ટર ગાડીમાં આગ. ડસ્ટર ગાડીમાં એક જ પરિવારના 5 સભ્યો હતા સવાર. ગાડીમાં સવાર પરિવારના સભ્યોની સમય સૂચકતાથી જાનહાનિ ટળી. શોર્ટ સર્કિટના કારણે ડસ્ટર ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન છે. વલસાડના હરિયા ગામના ડોક્ટરનું અપહરણ કરનાર 4 અપહરણકારોની વલસાડ પોલીસે 11 મહિના સર્ચ ઓપરેશન બાદ ધરપકડ કરી. ક્રાઇમ પેટ્રોલ અને સાઉથ મૂવી જોઈને વલસાડના હરિયા ગામે ડોક્ટરનું અપહરણ કરનાર 4ની પોલીસે 11 મહિના બાદ ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના હરિયા ગામ જતા જનક અનિલભાઈ વૈરાગી, તેઓ ડોક્ટર છે અને ઘરની સામે ક્લિનિક ચલાવે છે. ગત તારીખ 23/9/2020 રોજ ડોક્ટર જનક પોતાની પ્લેઝર ગાડી નંબર GJ15BH7509 લઈને ગામડાઓમાં પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા અને પ્રેક્ટિસ કરીને સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાગોદ ગામના વૃદ્ધાશ્રમ નજીક પુલ પાસેથી ડોક્ટરનું ફંટી કારમાં અપહરણ કરીને પારનેરા અતુલ ફર્સ્ટ ગેટ પારડી GIDC અંદરના રસ્તે જઈ ચિવલ રોડ ઉપરથી નાના મોઢા વિસ્તાર તરફ લઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ગુનો ઉકેલી કાઢવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિકક્ષ રાજદીપસિંહ ઝાલા કેસ વલસાડ LCBએ સોંપ્યો હતો. LCB પોલીસની ટીમે 11 મહિના બાદ અપહરણ કરનારાઓને અતુલ પાવર હાઉસ પાસેથી ફંટી કારમાંથી વલસાડ ચિચવાડા તળાવ પાસે રહેતા દીપશભાઈ કોળી પટેલ, રોહન સતીશભાઈ પટેલ અને કલ્પેશ ઉફે ભીમો છોટુભાઈ પટેલ, લલિત ઉફે સોમુ હસમુખભાઈ પટેલ, આ 4 જણાની પોલીસે ધરપકડ કરી અને પોલીસે તેમની પાસેથી ફંટી કાર, બાઇક મળી કુલ રૂપિયા 3,53,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તેના પર આખી દુનિયાની નજર ટકી છે. ત્યાં ફસાયેલા ભારતીયો અને ગુજરાતીઓને લઈ ભારત ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 4 ગુજરાતીઓ સુરક્ષિત રીતે ભારત અને ગુજરાત આવી ચૂક્યા છે, જેમાં એક ગુજરાતી વલસાડના માવલન ગામના રહીશ છે. માલવન ગામના રહીશ એવા ઈશ્વરભાઈ છીબુભાઈ પટેલ ગત રોજ પોતાના ગામ પરત થયા છે. તેઓ અફઘાનિસ્તાનમાં 4 મહિના અગાઉ મિલિટરીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી માટે ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ પોતાનું લક્ષ્ય ત્યાંથી હટાવી દેવાની જાહેરાત કરતા ગત 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો હતો. ત્યાંથી ઈશ્વરભાઈ ભારત આવવા માટે બેબાકડા બન્યા હતા. ત્યાંની પરિસ્થિતિ ખૂબ વણસી હતી, પરંતુ ત્યાંથી એરલિફ્ટમાંથી તેમનો નંબર લાગતો ન હતો. આખરે તેમનો નંબર 19 ઓગસ્ટના રોજ લાગ્યો અને તેઓ અફઘાનિસ્તાનથી કતર અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી તેઓ ફ્લાઇટમાં સુરત અને પછી વલસાડના માવલન ગામે પોતાના ઘરે પરત થયા હતા.
ત્યારે તેમના પરિવારજનોના દિલને રાહત થઈ હતી। તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે અમેરિકન કેમ્પમાં અમારી નોકરીમાં અમે સુરક્ષિત હતા। અમેરિકન આર્મી અમને સતત હિંમત આપતી અને કહેતી જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તમને આંચ આવવા દઈશું નહીં। તેમણે સતત અમારી સુરક્ષા કરી હતી। ત્યારે ઈશ્વરભાઈએ પોતાની આપબીટ જણાવતા તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી। एसओजी टीम द्वारा तारीख 25/8/2021 ना रोज वरना पोलिस स्टेशन आईपीसी 406/420/114 मुजब ना कामे स्ट्रीट लाइट ना थांभला गणी ने आओ तमारू सोनू डबल थई जशे। जेवी लोभ लालच आपी सोना चांदी ना दागीना तथा रोकड़ मळी कुल रुपया 41,800 ની ઠગાઈ કરનાર બે આરોપીઓને ગત રોજ ઝડપી પાડવામાં આવેલ છે। તેમજ સદર ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપી હૈદર અસલર શેખ સુરતની મોજેપોર ચોકડી ખાતેથી હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। 9 ઓગસ્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘે વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરેલ છે, જેથી કરીને વિશ્વમાં અલગ અલગ દેશો અલગ અલગ રાજ્યોના વિસ્તારોમાં આદિવાસીઓને તેઓના અધિકાર મળે, માન સન્માન સાથે જીવી શકે તેમજ પોતાનું અસ્તિત્વ ઓળખ સંસ્કૃતિ અને કુદરતી સંશોધનના હક્કો અને અધિકારો મળે તે હેતુથી આદિવાસી મહાસંઘ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓએ એ તારીખ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી। પરંતુ આદિવાસીઓને તેમના હક્કો મળતા નથી અને તમામ બાબતોમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી વિવિધ માંગણીઓને લઈ આદિવાસી મહાસંઘના નેજા હેઠળ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પ્રતિનિધિએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તેઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી। આમોદનગર પાલિકા સફાઈ કામદારના 2011-2021ની પીએફના નાણાં 1,25,00,000 ન મળતા આજરોજ મુખ્ય અધિકારી સાથે મિટિંગનું આયોજન કરેલ છે। અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયન પ્રમુખ શ્રી હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ સફાઈ કામદારો કોરોના મહામારીમાં પણ પોતાની જાતની પર્યા કર્યા વિના કામગીરી કરેલ છે, પરંતુ સફાઈ કામદારોના પીએફના નાણાં જમા ન થતાં સત્તાધારી પક્ષ તથા મુખ્ય અધિકારી સાથે મિટિંગનું આયોજન કરેલ હતું। જ્યારે સફાઈ કામદારો નગરપાલિકા ઓફિસ ખાતે આવતા મુખ્ય અધિકારી સફાઈ કામદારો સાથે અસભ્ય વર્તન કરી ઓફિસમાંથી કોઈ કારણો માટે કામે નીકળી ગયા અને નગરપાલિકા ઓફિસ ખાતે પોલીસ મોકલી આપેલ હતી, જેના કારણે સફાઈ કામદારોમાં નારાજગી જોવા મળી હતી। જ્યારે સફાઈ કામદાર પ્રમુખશ્રી મહેશ ધુળાભાઈ પટેલ સાથે વાતચીત કરતા પ્રમુખશ્રીએ જણાવેલ કે મુખ્ય અધિકારી કામથી ગયેલ છે, જે આવે તો વાતનું નિરાકરણ લાવીએ, પરંતુ સફાઈ કામદારોએ જણાવેલ કે જીવન જીવવાનું અઘરું બનેલ છે, નગરપાલિકાના ગેરવહીવટના કારણે પીએફના પૈસા ક્યારે અને કેટલા સમય અમારા એકાઉન્ટમાં આવશે તેનો કોઈ ભાવિ નક્કી ન હોવાથી હાલ પરિસ્થિતિ ધ્યાને રાખી દરેક કર્મચારીને ₹25,000 નગરપાલિકા દ્વારા ચૂકવી આપવામાં જણાવ્યું હતું। અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઈ પટેલના વડપણ હેઠળની સમિતિના સભ્યોએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન ગઈકાલે કેવડિયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર રિસોર્ટના સભાકાંઠ ખાતે વાવડી સીએનજી સ્ટેશનની મુલાકાત સંદર્ભે યોજાયેલી બેઠકમાં સીએનજી સ્ટેશન અંગે ગુજરાત ગેસ લિમિટેડના એચઆર મેનેજર ભરતસિંહ ચાવડા તેમજ નીતિનભાઈ મહેતાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થકી જાણકારી આપી હતી। તો આ હતા આજના બુલેટિન સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।